મારા ઘરે દીકરો થયો, ગામ ધુવાડો બંધ કર્યો, કથા કરાવી, કીર્તન કરાવ્યું, યજ્ઞ કરાવ્યા, સાધુ બ્રાહ્મણોને દાન આપ્યા. હવા મહિનો થયો, મને ક્યાંય ખુશીનું ઠેકાણું નહીં, મારો દેશ રાજી થયો કે મહારાજને વારિસ મળ્યો. પણ બન્યું એવું એક દિવસ, હે ઇન્દ્ર, જે રાણીને દીકરો થયો એ રાણી સાથે મારો પ્રેમ થયો, બીજી રાણીઓને બોલાવતો નહોતો, બધી રાણીઓ ભેગી થઈને થયું કે આપણા દુઃખનું કારણ આ છે, બધી મળીને ઝેર આપી દીધું. હજી તો બિચારો મહિનાનો નહોતો થયો, ઝેર આપી દીધું, છોકરો મૃત્યુ પામ્યો. મને ખબર પડી, માથા પસડવા લાગ્યો અને નારદ આવ્યા. એ ભાગવતમાં લખ્યું છે, તમને કહું છું, આ વાંચજો. અને એક રાક્ષસ બોલે છે, વૃત્તાસુર, આગલા જન્મની કથા કહે છે. સારું છે, આપણને આગલો જન્મ યાદ નથી ને, તો માથા પસાડીને મરી જઈએ. અને એ વૃત્તાસુરે કીધું કે, મેં નારદે કીધું કે, ભાઈ તારા ગુરુએ તને દીકરો આપ્યો, તારા ભાગ્યમાં હતું, પણ તે તારા પગે કુવાડો માર્યો, તારા ગુરુએ ના પાડી હતી. સાધુ સંતો આપણને રસ્તો બતાવે, ચાલવું, ના પાડે ન ચાલો. હવે મરી ગયેલો કોઈ દી કોઈ પાછો આવતો નથી. બાપ આંખમાંથી આંસુ પડી ગયા, કદી પાછા જાય નહીં. દેહમાંથી પ્રાણ ગયો, પાછો જાય નહીં. ધાણમાંથી બાણ ગયું, પાછું આવે નહીં. બાપ માટે આને દાટી દે, અગ્નિ સંસ્કાર. નારદના પગ પકડ્યા, ગુરુને જેમ તેમ બોલવા લાગ્યો. ગુરુદેવ પધાર્યા, નારદને કીધું, જીવતો કરો, સંતો કરી શકે. એટલે કૃષ્ણ કે, કજા કો રોક દેતી, કજા માને મોત, મોતને રોકવાની તાકાત સંતોમાં હોય છે, મારામાં નહીં. માટે અર્જુન, અભિમાન છોડી, કપટ છોડી, કોઈ સંત પાસે જા. આ ગીતામાં લખ્યું છે, વાંચજો બાપ. જ્યારથી ફકીર બન્યો ત્યારથી ગીતાનો પાઠ કરું છું, ગીતા મારો જીવન છે બાપ. મને સુપ્રીમ કોર્ટમાં ગીતા પર હાથ મૂકવાનું કીધું, મેં કીધું હું ગીતા મારી માં છે, હાથ ન મૂકું. મને કે આઉટ, મેં તો આપણે ક્યાં છોકરા રોવે, બહાર નીકળો. આવી ગયા, જમીન ગઈ, કોઈ બાત નહીં, હાથે લઈને શું આવ્યા હતા. કોશિશ કરો, ન મળે તો ભગવાન પર છોડો, કારણ કે ન્યાયાધીશ છે, એ તમારો ન્યાય કરશે. અને નારદે છોકરાને જીવતો કર્યો, થાય નહીં. પણ ગુરુનું સાધુનું અપમાન કર્યું એટલે કીધું જોઈ લે, અને જીવતો કરીને કીધું, પાણી છાંટ્યું. ઓમ વીર વીર મહાવીર, સુકીને ધીમે ચલાવે, નીર ભૂકે કો ખિલાવે, ખીર નંગે કો પહેનાવે, છે એ માનની કે લાડલા તમારી જય હો. મહાવીર હનુમતે નમા, શંકર જ કરી શકે ને, એ અમર હોય ને એ આપણને જીવાડે, મરવા વાળા જીવાડે નહીં. મારા બાપ શંકર અમર છે, શંકર નો અવતાર હનુમાન અમર છે. માટે એના પગ પકડજો મારા બાપ. બાકી બધા દેવી દેવતા ગોદડા નાખી નાખીને હુઈ ગયા, કોઈ જાગતા નથી, હનુમાન જાગે, કારણ કે એને વરદાન છે. ચારો જુગ પાઠ કરો. કોઈ એમ કે બેન દીકરી થી હનુમાનજી ની પૂજા ન થાય, દર્શન ન થાય, પાઠ ન થાય, તો ખોટું એને ખબર નથી.
જેટલી બેન દીકરીઓને હનુમાન ફળે એટલો પુરુષોને ફળતો નથી. ક્યારેક દ્વારકાના રસ્તામાં જાઓ, માંગરોળમાં 40 વર્ષથી એક ઇટાલિયન માતાજી પૂજા કરે છે એક કપડું પહેરીને. આજ બી પહેલી કથા મોરારી બાપુ નીતિ દ્વારા એમણે 10,000 માણસોને રોજ ખવડાવ્યો. આજ બી એ બાઈ ત્યાં છે, ઇટાલિયન છે. 40 વર્ષ તા હું નાનો ની પાયરો, એને મને હનુમાનની પૂજા શીખવાડી. ક્યારેક જાજો, આજ બી કાલે અમારે જવાનું છે બાપુને દર્શન કરવા લઈ જવા. 40 વર્ષ પછી હમણાં લંડન મળ્યો તો પાછા મને મળશે. કહેવાનું હનુમાન સાધુ ને સંત નું રક્ષ. સાધુ કોણ? તમે આ સાંભળી જીવનમાં તો સંત કોણ આપણને આવું કે સાધુ સંત નું હનુમાન રક્ષે, બાકી અસુર નિકંદન એનો તો નખો જ કાઢશે આ નહીં મૂકે. હનુમાન ની હડપેટે ન ચડવું મારા બાપ. એ ધરાયેલો એની પાસે બે હું ભૂખ્યા પાસે નહીં. જે ભૂખ્યો છે તમને ખાઈ જશે, તમારું ખાઈ જશે. એક શિયાળ ને સીધી હોટલમાં ખાવા ગયા. આ દસ્તાન છે ભાઈ, ડોંગરીજી બાપા કહેતા. તે શિયાળે પેલા વેટર ને બોલાવીને કીધું, ભાઈ સ્વાગરામ ભજીયા લાય, એક ચાય લાય, ગોલ્ડન આપુડી બાપુડી ગોલ્ડન લાય, ગોલ્ડન. પેલા એ ભજીયા લાવ્યો, ચાય લાવ્યો. પછી વેટરે કીધું કે આ ભાઈ નહીં ખાય, આ સિંહ ભાઈ નહીં ખાય. એટલે શિયાળીઓ બોલ્યું કે આ ખાઈને બેઠો છે ને, તો મને ન ખાઈ ગયો હોય, આ ધરાઈને બેઠો છે. એમ ધરાયેલા પાસે બેજો મારા બાપ, ભૂખ્યા પાસે નહીં. આ ભાગવત કે. અને એ ચિત્ર કે તું કહેશે બાપ. નારદે છોકરાને જીવતો કર્યો અને કીધું, રાજા આ તારો છોકરો જીવતો થયો બોલાય. અને જ્યાં રાજાએ કીધું, બેટા ત્યાં તો 1 મહિનાનું તાજું વિયાણું છોકરું હસવા લાગ્યું અને બોલ્યું, ખબરદાર બેટો, કીધું કેટલા જન્મ હું તારો બાપ બની ગયો, કેટલા જન્મ તારો દાદો બની ગયો, આ તો મારે કઈ પાપ હતા એટલે આવ્યો. પેલા રાજાએ નારદને કીધું, આ શું કહે છે બોલે, પૂછ પૂછ. ત્યારે રાજાએ કીધું, ભાઈ તે શું પાપ કર્યું? ત્યારે બાળક બોલ્યો, આગલા જન્મમાં બ્રાહ્મણનો બાળક હતો, ઠંડીનો ટાઈમ હતો, મારી માએ મને ગરમ પાણી આપ્યું, હું નાવા બેઠો અને જે પથ્થર પર નાતો હતો તે કીડીઓની હાર જતી હતી, એ દરમાં પાણી નાખ્યું, કીડીઓ બળી ગઈ, આ બધી રાણીઓ થઈ, મને ઝેર આપ્યું. લ્યો રાજા, જય સિયારામ. અને ચિત્રકેતુને લાગી ગઈ. નારદના પગ પકડ્યા, હવે મને મંત્ર આપો, મારે ભજન કરવું છે. નારદે મંત્ર આપ્યો, પણ મંત્ર બધાને નથી પસતો. ભજન કર્યું, શેષ નારાયણ પ્રગટ થયા. માગો. શેષ નારાયણે ચિત્રકેતુને એક સુંદર પુષ્પનું વિમાન આપ્યું, જ્યાં મરજી આવે ત્યાં ફર. હવે એરોપ્લેન જેના ઘેરે હોય જાય. બેસો બાપુ, બેસો બેસો બાપુ, બેસો. બોલો હનુમાનજી મહારાજ. હવે થોડું ધ્યાન દઈને સાંભળજો, આ છેલ્લો દિવસ છે, ખાવાનું ક્યાંય નહીં જાય, તમારું ઘર ક્યાંય નહીં જાય. આ તમે તપસ્યા કરવા બેઠા છો, રુક્ષ્મણી વિવાહ કરીને પછી આપણે આરતી લઈને જવાનું છે. મારી પ્રાર્થના છે, ખબર નહીં કાઠિયાવાડમાં આવું કેમ છે, આપણે કીર્તન બોલે કી બોલે તો તન ઘેરે જ બોલતા હોય. કીર્તન એટલે ભગવાનનું શાકનું પાદું ખાધું, એવી રીતે તમે જમો અને હનુમાનજી જમે. અમે હનુમાન ચાલીસા બોલીએ અમારા છોકરાઓ. હું 3 રોટલી ખાઉં છું એટલે હનુમાનજીને 4 રોટલી આપું. એક પાછી વાટકી ભરીને દાળ, વાટકામાં શાક, દાળ, જે મને મળે એ બધું, જેટલો મારો ખોરાક એને આપવાનું, પછી એ જે ખાઈ લે એટલે જૂઠું ખાવાનું. આવું તમે કરી જુઓ. હું ભણેલો નથી, અંગૂઠા સાફ છું. મારા બાપ વ્યાસગાદી પર બેહીને ખોટું ન બોલાય. નાનપણથી મારા મા બાપ મરી ગયા, મને કોણ ભણાવે? 40 વર્ષ પહેલા રોટલાના ફાફા હતા, ભણવાની ક્યાં વાત કરો. ત્યારે તમારા છોકરાએ કેવા પુન કર્યા કે 10-10 માં ભણે, મોટી મોટી કોલેજોમાં ભણે. ધન્ય તમારા બાળકોને. પણ એ શિક્ષા સાથે દીક્ષા આપજો, ન તો શિક્ષાથી મસ્તક વિકાસે, હૃદય નાનું પડી જશે. એને માં પર, બાપ પર, ગુરુ પર, ધર્મ પર, ભગવાન પર પ્રેમ નહીં રહે. ભણાવો ખૂબ, પણ એને સંસ્કાર આપજો મારા બાપ. ઠંડે છે વાલીને. મરતા મરતા છોકરાને ભગવાનને કીધું અને સતની રાહે બતાવજો. આજનો માણસ માસ્ટર ખીજા એટલે છોકરાને બોલે, તમારા વાલીને બોલાવો. પણ વાલી તો એક જ છો, વાલી એટલે મા બાપ. અત્યારે કેવું જોઈએ, તમારા દુશ્મનને બોલાવો. કારણ કે પેલો વાલી તો છોકરાને સત્યની રાહ પર સોંપીને ગયો, ધર્મને સોંપીને ગયો, દયાને સોંપીને ગયો, સંસ્કાર દેતો ગયો. મરતો મરતો કહેતો ગયો કે મેં દારૂ પીધો, માંસ ખાધું, મારો છોકરો આવું ન કરે, માટે હે રામ આને ચરણમાં રાખો. નંગ જુઓ, લંકા બાજીને પગ પસાડ્યો મારા બાપ. આ કથા કહેવાનો ભાવ. ચિત્ર કેતુને વિમાન મળ્યું અને આ જગતમાં સત્તાને સંપત્તિ મળે પછી ઝાલા ક્યાં રહ્યા? જુઓ તમારી સામે પ્રમાણ. એ ઉડતો ઉડતો કૈલાસમાં ગયો,
कैलाश मां कथा चलती थी, शंकर भगवान कथा कहता था, पार्वती खोड़ा मां बैठा था, संतो बैठा से, तुम्हारी जीवा सजनो बैठा से, कथा तो सजनो सुने ने, कई दुष्टो थोड़ा हांभळे, नुगरा वो थोड़ा हांभळे, दुर्जनो सुंभळे हांभळे, आ सजनो माटे नहीं कथा से, दुर्जनो माटे नहीं, ये तो आवी जाए तो भवसागर पार करी जाए, पण आवो मुश्किल छे, ईश्वर नी कृपा होय तो ज आ संभळवा मळे बाप, बाकी तो भाषणो दुनिया हांभळे छे, रेडिया टीवी तमे जुओ छो। सुध धारा ने लक्ष्मी तो पापियों ना घर में होय, पण हरि नी कथा अने सत्संग नो संसंग, हे तुलसी जीवन में दुर्लभ दोई, भगवान नी कृपा होय तो कथा सांभळवा मळे अने कोई संत नो सत्संग सांभळवा मळे, बाकी दुनिया में बधु वगर मागे मळे, अने सत्ता मळी, संपत्ति मळी, सुख मळ्यु, અને ભાન ભૂલ્યો। વીતાસુર કહે છે હું રાક્ષસ એટલે થયો, આ રાક્ષસ શું કામ થયો, આ તને બતાવું છું, રાક્ષસ કેમ થયો, આજનો માણા રાક્ષસ કેમ થયો એ પોતાની આત્માને પૂછો। વીતાસુર બોલ્યો કે હું રાક્ષસ નહોતો પણ થયો, અને રાવણ પણ બોલ્યો લક્ષ્મણજીને, હે લક્ષ્મણ જે અયોધ્યામાં તું જન્મો છે એ અયોધ્યામાં હું જન્મો હતો, આગલા જન્મમાં પ્રતાપ ભાનુ નામનો રાજા હતો, પણ મને એક નુગરાનો સંગ થયો, મેં દારૂ પીધો, માંસ ખાધો, સાધુ સંતોને માંસ ખવડવા તૈયાર થયો, સંતોએ શાપ આપ્યો તું એકલો નહીં તારા કુળ સાથે રાક્ષસ બની જા, અને મારા આખું લંકા મારા એકના પાપે, મારું કુટુંબ, મારા છોકરા, મારા ભાઈઓ બધા રાક્ષસ બન્યા। મેં એટલા માટે ભગવાન પાસે પહેલા મોકલ્યા, હું છેલ્લે આવ્યો, મને મોતનો ડર નથી, મરવું પડે એટલે રડતો નથી, પણ મને દુઃખ છે કેમ, તું મુજે જલાન બે દિવસ પહેલા તમને સંભળાવ્યું હતું આ રાવણ ના શબ્દો, તું મુજે જલાન પાડી દેશે લોકો, રાવણ બોલ્યો તું ભી એક દિન જલાય જાઓગે, હા તું મુજે યો જલાન પાઓગે, મને સીતા હરી હરી કે લિયે રાક્ષસ કુલ કી ભલી ભલાઈ કે લિયે, મને સીતા ઘેરે ઘેરે રાવણ બેઠો છે એના પુત્રને ક્યારે બાળશો, રામ કી બાતે રાક્ષસ કુલ કી બની હે રાતે, આજ ઘર ઘર બેઠા હે રાવણ, ઉનકા પુતલા અભી જલાઓગે, હા ઉનકા પુતલા અભી જલાઓગે, મેરે જન્મો કી બાતે ચલે શિશુપાલ ઓર હરિણા કંસ બલી, જબ મેરે જન્મો કી બાતે ચલે શિશુપાલ હરિણા કંસ કી બાતે ચલે શિશુપાલ હિરણા કંસ ઓર બલી, આજ
घर घर बैठा है रावण, उनका पुतला कभी जला बाड़ी दिशे हाँ तुम मुझे यूं जला न पाओगे, हाँ तुम मुझे। आओ रुक्ष्मणी विवाह तरफ जाइए, टाइम बहुत थयो छे। कहवानो भाव चित्रकेतु ए जैन शंकर भगवान ने जेम फॉर्म बोलवा लियो, सत्ता ने संपत्ति मळे ने पछी ने साधु भगवान कई नहीं, खाली एम जेम मेहता साहेब ने कीधु पाकिट लड़ाई लई ले, आम भगवान खाए તમે ખાઈ શકો। ચિત્ર કે તું બોલવા લાગ્યો, એટલે એ મૂર્ખા લાગો છો, આંખો બંધ કરીને બોલ બોલ કરીને તમે બેઠા બેઠા સાંભળો છો, જેની બૈરી ખોળામાં બેઠી છે એ તમને કથા કે અને તમે સાંભળો છો। શિવજી કાંઈ બોલ્યા નહીં, બીજી વાર બોલ્યો કે એ મહાત્મા એ આ તમે આને કોઈ કહેનાર નથી, આમ કથા કરાય બાર બાર વાગે આંખો બંધ કરીને મંડાઈ પડ્યો છે અને તમે સાંભળો। માતાજી થી રહેવાનું ને પાર્વતી માં ગુસ્સે થયા, સાંભળજો ધ્યાન દઈને। પાર્વતી કીધું, અરે એ મૂર્ખા, આ મહાદેવ ને તું જ ઓળખે છે, આ સાધુ સંતો ગાંડા છે, આ બધા સત્સંગમાં બેઠા છે, આટલો તડકો આટલો ગરમી છતાં આ બધા ગાંડા તૂટાયો, જા રાક્ષસ બની જા। અરે ઇન્દ્ર, એ માએ મને સાપ આપ્યો, હું રાક્ષસ બન્યો, માટે મારી પ્રાર્થના છે માણા બનીને જન્મો, માણા બનીને જીવો, માણા બનીને મરો, માણા માટે જીવો, માણા સાથે જીવો અને માણાની સાથે રહો, એ જ તમારી જીવનની કથા છે। આ બાજુ ભગવાન કૃષ્ણ ગાયો ચરાવતા રહેતા યમના કિનારે આવ્યા, કાળી નાગને નાખ્યો, લોકો ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા, કૃષ્ણએ ના પાડી, અભિમાનીઓની પૂજા થાય નહીં, અભિમાનીઓની પૂજા શું કરવાની હોય, પૂજા કરી તો ગોવર્ધનની કરો। અને બધાએ કૃષ્ણને કહેવાથી ગોવર્ધનની પૂજા કરવા લાગ્યા, ઇન્દ્રને ગમ્યું નહીં, ભયંકર વરસાદ થઈ, ગોકુળમાં પાણી પાણી થઈ ગયું, બધાએ કહેવા લાગ્યા ગોવાળિયા, એલા એ તારા કહેવાથી આને પૂજ્યો અને ઇન્દ્ર નારાજ થયો, અમને કોણ બચાવશે? ભગવાને કીધું ખાધું તમારું આને અન્નકૂટ, આજ બચાવ, ચાલો મારી સાથે। અને એ ભગવાન કૃષ્ણે એ ગોવર્ધનને ઉઠાવ્યો, 7 દિવસ સુધી 7 રાત સુધી ભગવાન કૃષ્ણે એ ગોવર્ધનને ઉઠાવ્યો। બોલો ગિરિરાજ ધરણ કી જય। અને ઇન્દ્ર રડતો રડતો ગાયને લઈને આવ્યો, કારણ કે ગાય કૃષ્ણને વાલી, ઇન્દ્રને ખબર આમ નામ જઈ તો મને બાળી દેશે, ગાયને આગળ કરી, ગાયનો અભિષેક થયો, ગાયની ભેટ આપી અને ઇન્દ્રે સ્તુતિ કરી। ઇન્દ્રો વાચ, હેમંતે પ્રથમ માસિની નંદ વ્રજ કુમારિકા, વિશ્વ ભુજાનં કાત્યાયન ચર્મં વ્રતમ એવ માસમ વ્રત। ઇન્દ્રે ભગવાન ની સ્તુતિ કરી, માફી માગી, ઇન્દ્ર જતો રહ્યો અને બધાએ ભગવાન કૃષ્ણને કહ્યું, ગિરિરાજ ધરણ હમ તો તુમારી શરણ, હે કૃષ્ણ, હે ગિરિધરને ધારણ કરનારા કનૈયા, હવે તારી ચરણમાં છીએ, શરણે ગિરિરાજ ધરણે પ્રભુ તેરી, શરણે ગિરિરાજ ધરણ પ્રભુ તેરી, શરણ હમ તેરી, શરણ પ્રભુ તેરી, શરણ કથા બહુ લાંબી છે, તમને પછી કાલે સંભળાવીશ। પછી ભગવાને ગોપીઓના ચીર હરણ કર્યા, બલરામજી તાલોહણમાં જઈને ધ્યાનકાસુરને માર્યો, ધ્યાનકાસુર એટલે ગધેડો, જે ખાય નહીં, ખાવા ન દે, બીજા દિનમાં ગધેડો થાય, પછી એને ઉકડા ચાટવા પડે, જુઓ મારા બાપ ભાગવતમાં લખ્યું છે। પછી ભગવાન કૃષ્ણએ સુંદર વાંસળી વગાડી, એક એક ગોપીઓનું નામ લઈ
बधी गोपीओ घर ना काम छोड़ी भगवान ने मळवा आवी। एक एक गोपी कन्या ने कैसे सुख कृष्ण ने हमारा घरे लीला करी। कोई गोपी के मारी मटकी फोड़ी, कोई के मारो माखण खाधो, कोई के मारा छोकरा ने सूतो जगाड़ो, कोई के अणद्वारा धवर, एक एक कृष्ण लीला गाती गाती गोपीओ दोट मुकी। अने भगवान कृष्ण अनेक रूप लीधा, रास रचो। माँ पार्वती सरस्वती लक्ष्मी आया, सरस्वती लक्ष्मी पार्वती ने कहे चालो बहन ब्रज मां नंदलाल रास करे। पार्वती सिंगार करे, जवा तैयार था, भोलानाथे कीधु क्या जाओ छो? बोले जगदम्बाए कीधु भगवान कृष्ण ना रास मां, भोलानाथे कीधु मने ले जाओ। पार्वती कीधु त्या तो स्त्री जई सके, पुरुष नु काम नहीं। भगवान भोलानाथ के हूँ बनी जाओ, जटा वटा बांधी दो, नथड़ी पहरी लो, बंगड़ी पहरी लो, घुंगरू पहरी लो, हाड़ी पहरी लो, पण मने लई जाओ। कारण एक बार से भोले भंडारी बन कर बिज की नारी गोकुल में आ गई, गोकुल में आ गई। एक बार से भोले भंडारी बन कर बिज की नारी गो